विद्यार्थी मित्रों आज ना आपणे पुनरावर्तन वीडियो में धोरण 9 विषय से सामाजिक न्याय अने आज ना पुनरावर्तन ना वीडियो में विद्यार्थियों आपणा 4 गुणा प्रश्न तथा नक्शो एनु आपणे पुनरावर्तन करवानो छे। अब विद्यार्थियों आज जे नक्शानुं पुनरावर्तन चाले ते समये तमारे तमारा घर में जे भारतनो राजकीय नक्शो विद्यार्थी कोई जूनी नक्शा पोथी हे ने पाचड़ी बाजू पर नक्शो हे अँव पूर्व नक्शा में ए समय तमारे पण जोड़े जोड़े पूरवानो रहेशे। ओके बेटा कम्प्लीट। तो चलो सौथी पहेला पहेला आपणे जोईए 4 गुणना प्रश्नना जवाबनुं पुनरावर्तन। तो आवे आपणे प्रकरण 15 मांथी प्रश्न जोईए। तो सिंधु नदी प्रणाली विषे माहिती आप। तो विद्यार्थी जे सिंधु नदी नु उद्गम स्थान तिब्बत मां कैलास मानसरोवर नजीक थी सिंधु नदी उद्भवे। अब विद्यार्थी आज सिंधु नदी छे ए सर्वप्रथम जे पश्चिम बाजू वही जम्मू काश्मीर राज्य में प्रवेश करे जम्मू काश्मीर राज्य ना लद्दाख जिल्ला में प्रवेश करे छे। विद्यार्थी तो आज तिब्बत में आवेल कैलास मानसरोवर नजीक थी आ सिंधु नदी उद्भवे छे। અને ત્યારબાદ વિદ્યાર્થી આ જે સિંધુ નદી છે એ પશ્ચિમ ઉત્તર બાજુએ જમ્મુ કાશ્મીર રાજ્યમાં પ્રવેશ કરે છે। કયા રાજ્યમાં પ્રવેશ કરે છે? જમ્મુ કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। કયા જિલ્લામાં? જમ્મુ કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। એ સમય વિદ્યાર્થીને કેટલીક શાખા નદીઓ મળે છે, કઈ કઈ? તો જાસ્કર, ત્યાર પછી વિદ્યાર્થીઓ સ્યો, ત્યાર પછી હુંજા અને નુબ્રા। આ જે નદીઓ છે વિદ્યાર્થીઓ તેને જમ્મુ કાશ્મીર રાજ્યમાં મળતી શાખા નદીઓ છે। કેવી નદીઓ છે? શાખા નદીઓ છે। જે વિદ્યાર્થી જમ્મુ કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લામાં જ્યારે સિંધુ નદી પ્રવેશ કરે છે એ સમયે તેને કઈ કઈ શાખા નદીઓ મળે છે? તો જાસ્કર, સ્યો, હુંજા અને નુબ્રા। ત્યાર પછી વિદ્યાર્થી આ જે સિંધુ નદી છે એ પશ્ચિમ બાજુ વહે છે। હિમાલયમાંથી ઉદ્ભવતી આ એકમાત્ર એવી નદી છે વિદ્યાર્થી જે પશ્ચિમ બાજુ વહી અરબ સાગરને મળે છે, નહીતર હિમાલયમાંથી જેટલી નદીઓ ઉદ્ભવે છે એ બધી નદીઓ વિદ્યાર્થી પૂર્વ બાજુ વહી બંગાળની ખાડીને મળતી હોય છે। તો સિંધુ નદી પશ્ચિમ બાજુ વહે છે અને એ સમયે વિદ્યાર્થીને પંજાબની મુખ્ય 5 નદીઓ મળે છે। કઈ કઈ નદીઓ મળે છે પંજાબની? તો સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ અને ઝેલમ। આ જે 5 નદીઓ વિદ્યાર્થી એ સિંધુ નદીને મળે છે, સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ અને ઝેલમ। આ 5 નદીઓ વિદ્યાર્થી એ સિંધુ નદીને ક્યાં મળે છે? તો પાકિસ્તાનમાં આવેલ મિથાનકોટ પાસે આ 5 નદીઓ મળે છે। કઈ કઈ 5 નદીઓ વિદ્યાર્થી? તો સિંધુ, સતલુજ છે, રાવી, ચિનાબ, બિયાસ અને ઝેલમ। આ 5 નદીઓ એ પાકિસ્તાનમાં આવેલ મિથાનકોટ પાસે આ સિંધુ નદીને મળતી હોય છે। અને ત્યારબાદ વિદ્યાર્થી આ જે સિંધુ નદી છે એ સિંધુ નદી એ અરબ સાગરને મળે છે। કયા સાગરને મળે છે? અરબ સાગરને મળે છે। વિદ્યાર્થી આ સિંધુ નદીની જે કુલ લંબાઈ છે 2900 કિમી, એની કુલ લંબાઈ
કેટલી છે 2900 કિમી ભારતની સૌથી લાંબી નદી વિદ્યાર્થી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો સાબરમતી વિશ્વની સૌથી લાંબી નદી કઈ વિદ્યાર્થી નાયલ અને ભારતની સૌથી લાંબી નદી છે વિદ્યાર્થી સિંધુ એની કુલ લંબાઈ કેટલી છે 2900 કિમી વિદ્યાર્થી સિંધુ નદીના પાણીના પ્રશ્નને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા બે દેશો છે ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન વચ્ચે 1967 સાલમાં કરાર થયો કઈ સાલમાં કરાર થયો 1967 સાલમાં આ કરારના ભાગરૂપ ભારત દેશ એ સિંધુ નદીના 20% પાણીનો ઉપયોગ કરે છે ભારત એ સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરે છે માત્ર 20% પાણીનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી એક ગુણનો અહીં પણ એક પ્રશ્ન બને છે કે સિંધુ નદીના પાણીના પ્રશ્નને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સાલમાં કરાર થયો તો 1960 ની સાલમાં અને વિદ્યાર્થી ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરે છે તો 20% પાણીનો ઉપયોગ કરે છે અને આ જે સિંધુ નદી વિદ્યાર્થી જ્યાં વિશ્વમાં સૌથી વિખ્યાત બનેલી અને ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ એ પણ વિદ્યાર્થી સિંધુ નદીના જ કિનારે વિકાસ પામી હતી માટે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી હિમાલયમાંથી ઉદ્ભવતી સિંધુ નદી એ ભારતની સૌથી જાણીતી અને સૌથી પ્રસિદ્ધ નદી તરીકે ઓળખવામાં આવે છે ઓકે બેટા ક્લિયર ચાલો સરસ ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈશું ભારતની જમીનના પ્રકાર જણાવે કે ભારતમાં કયા કયા પ્રકારની જમીન આવેલી છે એ જમીનના પ્રકાર જણાવે તેના કેટલાક પ્રકાર આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે તો જમીનના પ્રકાર જણાવે કઈ કઈ જે જમીન વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો કાપની કાપની જમીન ત્યાર પછી કાળી જમીન અને અંતે છે વિદ્યાર્થી રણ પ્રકારની જમીન કઈ રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો તો વિદ્યાર્થી જે જમીનના મુખ્યત્વે 6 પ્રકાર છે જમીનના મુખ્યત્વે કેટલા પ્રકાર છે 6 પ્રકાર છે 6 પ્રકારની જમીન વિદ્યાર્થી ભારત દેશમાં આવેલી છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો વિદ્યાર્થી કાપની જમીન કઈ જમીન કાપની જમીન ત્યાર પછી વિદ્યાર્થી આવશે કાળી જમીન ત્યાર પછી વિદ્યાર્થી લેટેરાઇટ જમીન લેટેરાઇટ જમીન નંબર 4 પર આવશે જે જંગલ પ્રકારની જમીન જંગલ પ્રકારની જમીન નંબર 5 પર આવશે વિદ્યાર્થીઓ એ છે નંબર 5 પર પર્વતીય જમીન અને નંબર 6 પર આવશે રણ પ્રકારની જમીન હવે વિદ્યાર્થી આ કયા જમીનના પ્રકાર આના તમને મુખ્યત્વે એક ગુણ મળશે આનો કેટલો ગુણ મળશે એક અને ત્રણ ગુણ વિદ્યાર્થી તમારે એક એક જમીનના જે તમે સમજાવો છો કાપની જમીન કાળી જમીન અને રણ પ્રકારની જમીન હવે વિદ્યાર્થી આપણે કાપની જમીન કાળી જમીન અને રણ પ્રકારની જમીન એના વિશે અત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું તો સૌથી પહેલા વિદ્યાર્થી આપણે જોઈએ કાપની જમીન પહેલો પ્રકાર આપણે જોઈએ કે કાપની જમીન વિશે માહિતી તો વિદ્યાર્થી જે કાપની જમીન છે એનું નિર્માણ નદીઓના પાણીમાં રહેલા આ પ્રકારની જમીનનું નિર્માણ નદીઓના પાણીમાં રહેલા કાપથી થતું હોય છે
ओके बेटा पहला पॉइंट क्लियर કે આપણે તેની જમીનનું નિર્માણ કેવી રીતે થતું હોય છે તો નદીઓના પાણીમાં રહેલા કામથી આ પ્રકારની જમીનનું નિર્માણ થતું હોય છે વિદ્યાર્થી કામની જમીનના બે પ્રકાર છે કામની જમીનના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે એક છે વિદ્યાર્થી ખદર નંબર 1 ખદર નંબર 2 બાંધ વિદ્યાર્થી तो नवा कांपनी जमीन ने नवा कांपनी जमीन ने खदर तरीके ओळखवामां आवे छे कया ओळखवामां आवे छे खदर तरीके ओळखवामां आवे छे तो विद्यार्थी આ બીજો પોઈન્ટ છે કે કાંપની જમીનના કેટલા પ્રકાર છે બે પ્રકાર કયા કયા ખદર અને બાંધર તો નવા કાંપની જમીન ને કયા નામ ઓળખવામાં આવે છે ખદર તરીકે અને જૂના કાંપની જમીન ને જૂના કાપની જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ વિદ્યાર્થી સમજવાનો છે હેતુલક્ષી પ્રશ્ન માટે પણ આ ઉપયોગી છે કે નવા કાપની જમીનને કઈ નામ ઓળખવામાં આવે છે તો નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે અને જૂના કાપની જમીનને કઈ નામ ઓળખવામાં આવે છે તો બાંગર તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી ચેપ્ટર 14 માંથી લીધેલ છે કયા ચેપ્ટર માંથી લીધેલો છે 14માં ચેપ્ટર માંથી આ લીધેલો પ્રશ્ન છે ચાલો આટલા સુધી ક્લિયર બેટર કમ્પ્લીટ ચાલો આ જે જમીન વિદ્યાર્થી સૌથી વધુ ઉપજાઉ હોય છે આ જમીન સૌથી વધુ ઉપજાઉ એટલે વિદ્યાર્થી ખેતી માટે સૌથી વધારે અનુકૂળ એટલે કે ખેતી માટે સૌથી વધારે ફળદ્રુપ હોય છે અને આ પ્રકારની જમીન વિદ્યાર્થી એ ઉત્તરના મેદાની પ્રદેશોમાં આ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તો આ પ્રકારની જમીન ઉત્તરના મેદાની પ્રદેશોમાં આવેલી છે ઉત્તરનો મેદાની પ્રદેશ વિદ્યાર્થી આ ઉત્તરના મેદાની પ્રદેશોમાં કયા કયા રાજ્ય આવે તો પંજાબ આવે હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર વિદ્યાર્થી આ જે રાજ્યોમાં જે કાપની જમીન આવેલી છે એટલું યાદ રાખીશું તો પણ ચાલશે વિદ્યાર્થી કે આ પ્રકારની જમીન એ ઉત્તરના મેદાની પ્રદેશમાં આવેલી છે અને આ કાપની જમીન વિદ્યાર્થી એટલી બધી ફળદ્રુપ હોય છે એટલી બધી ઉપજાઉ હોય છે માટે વિદ્યાર્થી ઉત્તરના મેદાની પ્રદેશોમાં દેશનું સૌથી વધુ અનાજનું ઉત્પાદન થાય છે માટે જે ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે વિદ્યાર્થી જેને દેશના અનાજના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આજે ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે વિદ્યાર્થી એ નદીઓના કાંપથી બનેલો છે કાંપ એટલે જેની ફળદ્રુપતા વિદ્યાર્થી માટે ઉત્તરના મેદાની પ્રદેશમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન થતું હોવાથી તેને દેશના અનાજના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે કમ્પ્લીટ બેટા કમ્પ્લીટ ઓકે સરસ ચાલો ત્યાર પછી વિદ્યાર્થી જે આ પ્રકારની જે જમીન છે એ જમીન મુખ્યત્વે કયા કયા રાજ્ય જોઈ લઈએ તો પંજાબ છે ત્યાર પછી બિહાર છે ઉત્તર પ્રદેશ હરિયાણા વગેરે રાજ્યોમાં આવેલી છે અને આ પ્રકારની જમીનમાં વિદ્યાર્થી સૌથી વધુ અનાજનું ઉત્પાદન થતું હોય છે ક્લિયર બેટા કમ્પ્લીટ કાપની જમીન ચાલો સરસ આ તો આપણે ખાસ યાદ રાખીશું કે કાપની જમીનના બે પ્રકાર છે એક છે ખદર અને બીજો છે બાંગર નવા કાપની જમીનને કઈ નામ ઓળખવામાં આવે છે ખદર જ્યારે જૂના કાપની જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની જમીન સૌથી વધુ ઉપજાઉ હોય છે એટલે કે ખેતી માટે સૌથી વધારે અનુકૂળ હોય છે અને આ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તો ઉત્તરના મેદાની પ્રદેશોમાં અને જો વિદ્યાર્થી આપણે રાજ્ય લખવા હોય તો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે ઓકે કમ્પ્લીટ ત્યાર પછી વિદ્યાર્થી આપણે બીજો પ્રકાર જોઈએ કાળી જમીન કઈ જમીન કાળી જમીન તો વિદ્યાર્થી કાળી જમીન ભારતમાં કયા કયા રાજ્યોમાં આવેલી છે તો સૌથી પહેલા તો આપણે લખીશું વિદ્યાર્થી ગુજરાત ત્યાર પછી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ત્યાર પછી વિદ્યાર્થી તમિલનાડુ
तमिलनाडु आंध्र प्रदेश वगैरह राज्यों में काली जमीन आवेली छे। आज काली जमीन छे विद्यार्थी जेने बीजा अर्थ में रेगुर तरीके ओळखवामां आवे छे। क्या नाम ओळखवामां आवे छे? रेगुर तरीके ओळखवामां आवे छे। क्लियर? बे पॉइंट आपणे खास विद्यार्थी याद राखीशुं के काली जमीन भारत ना कया कया राज्यों में? तो गुजरात छे, महाराष्ट्र, मध्य प्रदेश, तमिलनाडु अने आंध्र प्रदेश वगैरह राज्यों में आवेली छे। काली जमीन ने बीजा अर्थ में क्या नाम ओळखवामां आवे विद्यार्थी? तो रेगुर तरीके ओळखवामां आवे छे। क्या नाम ओळखवामां आवे छे? रेगुर तरीके ओळखवामां आवे छे। त्यार पछी विद्यार्थी जे काली जमीन नी माटी ए केवी होय छे? चिकनी अने कसदार होय छे। केवी होय छे? चिकनी अने कसदार होय छे। चिकनी अने कसदार विद्यार्थी काली जमीन नी माटी तमे जोई हशे तो काली जमीन नी माटी केवी होय छे? चिकनी अने कसदार। अने अन्य जमीन नी सरखामणी अन्य जमीन नी सरखामणी काली जमीन में भेजनो संग्रह करवानी शक्ति विद्यार्थी भेजनो संग्रह करवानी शक्ति सौथी वधु होय छे। सौथी वधु होय छे विद्यार्थी। आ एक खास पॉइंट छे के काली जमीन की माटी केवी होय छे? चिकनी अने कसदार। અને અન્ય જમીનની સરખામણીએ વિદ્યાર્થી જે કાળી જમીનમાં જે ભેજનો સંગ્રહ કરવાની જે શક્તિ છે એ સૌથી વધુ હોય છે। અને વિદ્યાર્થી આ પ્રકારની જમીનમાં છે ને ઉપરથી કેવી લાગે? સૂકી લાગે, આમ સુકાઈ ગઈ હોય એવી ઉપર છે ને તિરાડ પડી જાય, ફાટ પડી જાય, પરંતુ એમાં એ જમીનની માટીમાં ભેજનો સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધુ હોય છે વિદ્યાર્થી। ગુજરાતમાં જે ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંની ખેતી વિદ્યાર્થી એ સૌથી જાણીતી છે। આ જે ભાલ પ્રદેશ વિદ્યાર્થી તારાપુરની પેલી બાજુનો પ્રદેશ છે, ત્યાં જમીન કેવી છે? કાળી જમીન છે। ત્યાંના જે ખેડૂતો વિદ્યાર્થી જ્યારે રવિ પાકમાં એટલે કે જે શિયાળામાં જે પાક લેવાય એને રવિ પાક કહેવાય, જે ઘઉંની ખેતી કરે છે એ ઘઉંની ખેતીમાં માત્ર એનું જમીનને ખેડી નાખે, ઘઉંના બીજ વાવી દે, ત્યાર બાદ એમાં તેઓ પાણી લેતા નથી વિદ્યાર્થી। ઘઉં આપોઆપ પાણી વિના તૈયાર થઈ જાય છે, કારણ કે એમાં ઓલરેડી ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે। ઘઉં લીધા પછી વિદ્યાર્થી એક મહિનાની ચણાની પણ ખેતી કરે છે। અત્યારે લોકો શું કરે કે ચોમાસામાં માટીનો ઊંચા પારા બાંધી દે અને વરસાદી પાણીનો સંગ્રહ કરે, શક્ય હોય તો ડાંગરની ખેતી કરે, પણ જ્યારે ચોમાસામાં જ્યારે શિયાળો આવે ત્યારે એમાં પાણી ઓસરી જાય અને ત્યાર પછી એમાં તેઓ ઘઉંની ખેતી કરતા હોય છે। તો વિદ્યાર્થી કાળી જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધુ હોય છે। કાળી જમીનને વિદ્યાર્થી બીજા અર્થમાં કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી કપાસની જમીન તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કારણ કે કાળી જમીનમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, માટે કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે। ઓકે બેટા, કમ્પ્લીટ કાળી જમીન। ચાલો ફરીથી પોઈન્ટ જોઈ લઈએ કે ભારતના કયા રાજ્યોમાં? તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યમાં આવેલી છે, જેને બીજા અર્થમાં કયા નામ ઓળખવામાં આવે છે? રેગુર। કાળી જમીનની માટી કેવી હોય છે વિદ્યાર્થી? ચીકણી અને કસદાર। અને અન્ય જમીનની સરખામણીએ કાળી જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની શક્તિ કેવી હોય છે? સૌથી વધુ। અને શા માટે કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે કાળી જમીનમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ થતું હોવાથી તેને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે। ઓકે બેટા, ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે ત્રીજી જોઈએ જમીન, એ છે રણ પ્રકારની જમીન। કઈ જમીન? રણ પ્રકારની જમીન। રણ પ્રકારની જમીન હવે વિદ્યાર્થી આ જે રણ પ્રકારની જે જમીન છે એ ભારતની પશ્ચિમ બાજુએ
शुष्क क्षेत्रों में, शुष्क क्षेत्रों में आवेली छे। ये भारत की पश्चिम बाजू के विद्यार्थी कई कई राज्य आवे तो गुजरात छे, राजस्थान छे, आ बधा राज्यों नो समावेश थाय। पश्चिम बाजू जो शुष्क क्षेत्रों में आ काळी जमीन सॉरी रण प्रकारनी जमीन आवेली छे। गुजरात में आपणे जोईए तो विद्यार्थी गुजरात में कया जिल्ला में आवशे विचारो तो क्यों जिल्ला आवशे तो गुजरात में कच्छ जिल्ला। कया जिल्ला में कच्छ जिल्ला में त्यार पछी राजस्थानी राजस्थानी रणभूमि में रणभूमि में अने पंजाब अने हरियाणा पंजाब अने हरियाणा हरियाणा शुष्क शुष्क क्षेत्रों में आ प्रकारनी जमीन आवेली छे। तो विद्यार्थी भारत की पश्चिम बाजू गुजरात ना कच्छ जिल्ला में राजस्थान की रणभूमि में पंजाब अने हरियाणा ना शुष्क एटले के सूका क्षेत्रों में आ प्रकारनी जमीन आवेली छे। आ प्रकारनी जमीन में विद्यार्थी क्षारनु प्रमाण वधु होय छे। सानु प्रमाण वधु होय छे क्षारनु प्रमाण वधु જ્યારે વિદ્યાર્થી જૈવિક દ્રવ્ય એટલે ફળદ્રુપતા જ્યારે જૈવિક દ્રવ્યો નું પ્રમાણ ઓછું હોય છે ક્ષારનું પ્રમાણ કેવું હોય છે વિદ્યાર્થી આ પોઈન્ટ તમને ખાસ યાદ રાખજો કે રણ પ્રકારની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ જ્યારે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય અને આ પ્રકારની જમીનમાં વિદ્યાર્થી સિંચાઈના માધ્યમથી સિંચાઈના માધ્યમથી જુવાર અને બાજરી કયા કયા પાકોની ખેતી થઈ શકે છે જુવાર અને બાજરી અહીંયા કોઈ ભૂલે ચૂકે ડાંગર નહીં લખી દે ડાંગરને તો સૌથી વધારે પાણીની જરૂર પડે આપણે ઊંચા એટલે લખી દેવા પણ ડાંગર નહીં આવે વિદ્યાર્થી આ ખાસ જોવામાં આવશે જો જે ધાન્ય પાકોને ઓછા પાણીની જરૂર પડતી હોય જેમ કે જુવાર છે બાજરી છે વિદ્યાર્થી આપણે ખેતી કરીએ છીએ એટલે આપણને ખબર છે તો જુવાર તેમજ બાજરી જેવા ધાન્ય પાકોની ખેતી થઈ શકે છે ક્લિયર ઓકે બેટા ચાલો ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ હવે પ્રકરણ 2 માંથી પ્રકરણ 2 માંથી કેટલાક મહત્વના પ્રશ્ન જોઈશું એમાં પ્રકરણ 2 માંથી આપણે જોઈએ રશિયન ક્રાંતિ રશિયન क्रांति विषय माहिती तो विद्यार्थी आज रशियन क्रांति छे ए पण आपणे બીજા પાઠનો સૌથી મહત્વનો પ્રશ્ન છે અને વિદ્યાર્થી આપણે જેને વર્કશીટમાં પણ આપણે ભણી ગયેલા છે તો જે રશિયામાં વિદ્યાર્થી જે ક્રાંતિ થઈ જેને બીજા અર્થમાં બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે કયા અર્થમાં બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી જે રશિયામાં ક્રાંતિ કઈ સાલમાં થઈ તો ખાસ યાદ રાખીશું આપણે 1917 ની સાલ કઈ સાલમાં થઈ હતી 1917 ની સાલમાં આ પ્રશ્ન છે વિદ્યાર્થી બહુ સરળ છે તમે હું આમ વાર્તા તરીકે સમજાવી દઉં વાર્તા કહેતો હોય ને રીતે તમારે ખાસ ધ્યાનથી સાંભળી ચાલો તો પહેલું વિદ્યાર્થી આ બે પોઈન્ટ આપણે શરૂઆતમાં લખીશું કે રશિયન ક્રાંતિને બીજા અર્થમાં કયા નામ ઓળખવામાં આવે છે તો બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે રશિયન ક્રાંતિ વિદ્યાર્થી કઈ સાલમાં થઈ તો 1917 ની સાલમાં ત્યાર પછીનો પોઈન્ટ વિદ્યાર્થી કે રશિયામાં વિદ્યાર્થી હવે સ્ટોરી વાર્તા તરીકે આખો પ્રશ્ન બનાવું છું ધ્યાનથી સાંભળો કે રશિયામાં વિદ્યાર્થી ઝાર વંશના રાજાઓ રાજ કરતા કયા વંશના રાજાઓ રાજ કરતા હતા ઝાર વંશના રાજાઓ રાજ કરતા આ ઝાર વંશના રાજાઓ વિદ્યાર્થી આખુદ અને નિરંકુશ હતા કેવા હતા આખુદ અને નિરંકુશ હતા નિરંકુશ એટલે વિદ્યાર્થીનો કોઈ પણ જેનો કંટ્રોલ નહીં એ દિવસ એવું કે ને કે ચંદ્રમા દેખાય છે બધી પ્રજાને કેવું પડે હા ચંદ્રમાય દેખાય છે તારાય દેખાય છે એવું વિદ્યાર્થીનું વલણ હતું તો એમનું આખુદ અને નિરંકુશ શાસન પ્રણાલીને કારણે જે રશિયાનો વિદ્યાર્થી જે ખેડૂત વર્ગ જે કામદાર વર્ગ વિદ્યાર્થી જે વેપારી વર્ગ જે મધ્યમ વર્ગ આ લોકોની સ્થિતિ વિદ્યાર્થી ખૂબ જ દયનીય બની
कोई पण व्यक्ति विद्यार्थी जार राजाओ समक्ष પોતાના અધિકારની માંગણી ન કરી શકે એવા સ્વેચ્છંદી એવા આપકૂત અને જો કોઈ વ્યક્તિ વિદ્યાર્થી એ જાર રાજાઓ સમક્ષ પોતાના અધિકારની માંગણી કરે તો જે તે વ્યક્તિને વિદ્યાર્થી સખતમાં સખત સજા કરવામાં આવે ત્યાં સુધીની સજા કે એને વિદ્યાર્થી સાયબિરિયાની તીવ્ર સાયબિરિયા જે દેશના વિદ્યાર્થી તેને તીવ્ર ઠંડીમાં મોકલી દેવામાં આવે પાછો આવે જ નહીં હવે એક સમય વિદ્યાર્થી જે 19 કઈ તારીખ છે તો 1905 5 રવિવારનો દિવસ કયોવાર રવિવાર ના દિવસે 1905 ની સાલમાં વિદ્યાર્થી જે જાન્યુઆરી મહિનો કયો મહિનો જાન્યુઆરી મહિનો 1905 રવિવારના દિવસે હાદર ગેપોન પાદરીની આગેવાની હેઠળ કેટલાક લોકો સંગઠિત થયા હવે જે લોકો વિદ્યાર્થી જે સંગઠિત થયા હતા એ લોકો નિર્દોષ હતા અને નિઃશસ્ત્ર એટલે એમના હાથમાં કોઈ પણ જાતનું શસ્ત્ર હતું નહીં આ લોકો પોતાના અધિકારની માંગણી માટે જાર રાજાના નિવાસસ્થાન વિન્ટર પેલેસ જાય છે જાર રાજાનું નિવાસસ્થાન એનું નામ છે વિદ્યાર્થી વિન્ટર પેલેસ ત્યાં જાય છે જેવા લોકો ત્યાં પહોંચે છે જાર રાજાના સૈન્ય દ્વારા એમનો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવે છે એ લોકો વિદ્યાર્થી નિર્દોષ હતા એમની જોડે કશું હતું નહીં અને વિદ્યાર્થી એક માત્ર છબી એટલે પોસ્ટર હતું એમાં શું લખ્યું પાછું ખબર તમને રશિયાનો ગોરો પ્રભુ ઘણું જીવો ગોરો એટલે ભગવાન વિદ્યાર્થી એમાં જાર રાજાનો વખાણ કર્યા હતા તો પણ એ નિર્દોષ લોકો ઉપર જારના સૈન્ય દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અને એને કારણે વિદ્યાર્થી કેટલાય લોકો ત્યાં મૃત્યુ પામ્યા એને લોહીથી એ વિન્ટર પેલેસનો જે બરફ છે લાલ આ ઘટનાને વિદ્યાર્થી ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે રવિવારનો દિવસ હતો કયો દિવસ હતો રવિવાર આ ઘટનાને ઇતિહાસમાં કયા નામ ઓળખવામાં આવે છે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ ઘટના વિદ્યાર્થી એને સમાચાર રશિયામાં ફેલાય ત્યારે રશિયન પ્રજામાં વિદ્યાર્થી આ જાર રાજાઓ સમક્ષ તીવ્ર રોષની લાગણી ઉદ્ભવી અને ધીરે 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 વિદ્યાર્થી તો ક્રાંતિ તરફ આગળ વધ્યા અને વિદ્યાર્થી બન્યું કે 8મી માર્ચ 1917 ની સાલ પેટ્રોગાર્ડ શહેરના જે કચડાયેલ જે કામદાર વર્ગ છે એને હડતાલ પાડી અને એ હડતાલને દબાવી દેવા માટે આ જાર રાજાએ ત્યાં સૈન્ય મોકલ્યું પેટ્રોગાર્ડ હવે જેવું સૈન્ય ત્યાં પહોંચ્યું અને જાર રાજાઓ કહ્યું કે અમે કોઈ ગોળીબાર કરતો પણ એ સૈન્યએ જારના સૈન્યએ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો અને તરત જ વિદ્યાર્થી રશિયામાં ક્રાંતિનો એ રશિયન ક્રાંતિ વિદ્યાર્થી સફળ થઈ એ ઇતિહાસમાં એક મહત્વની ઘટના તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વિશ્વના દેશોએ પણ વિદ્યાર્થી એ સમય વિશ્વના દેશો ઘણા દેશો ગુલામ હતા વિદ્યાર્થી ભારત દેશ પણ અંગ્રેજોનો ગુલામ હતો તો ભારતના પણ સાહસિક જે નેતાઓ છે વિદ્યાર્થી એમને પણ એમાંથી પ્રેરણા મળી કે આપણે જો એક થઈને લડીશું તો આપણને અવશ્યપણે સફળતા હશે અને આખરે વિદ્યાર્થી રશિયામાં ક્રાંતિ સફળ થાય છે અને જાર શાસનનું પતન થાય છે 300 વર્ષ જૂની જાર શાહીનું પતન થાય છે ક્લિયર બેટા કમ્પ્લીટ સાંભળી લીધી આખી સ્ટોરી ઓકે સરસ ચલો હવે તમારે નકશો જોઈએ હવે આ નકશામાં વિદ્યાર્થી તમારી જોડે જે નકશો છે એ લઈને આપણે બેસી જાઓ ચલો ત્યાં સુધી મારો નકશો છે હું લટકાવી દઉં કમ્પ્લીટ અહીંયા આગળ જેમ જેમ પૂરું એમ એમ તમારે પૂરતા રહેવાનું છે જેથી કરીને આપણને નકશાના જે ચાર ગુણ છે વિદ્યાર્થી એ આપણને તરત જ મળી ચાલો સૌથી પહેલા તો વિદ્યાર્થી મેં તમને રાજ્ય આપણા માટે વિદ્યાર્થી કયું રાજ્ય ક્યાં આગળ આવ્યું છે ને એ આપણે ક્લિયર હોવું જોઈએ નહીતર આપણને વિદ્યાર્થી જો ચાર ગુણ છે એ નવ આપણને ખાસ એટલું કે કયું રાજ્ય ક્યાં આવ્યું છે ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી 10મા ધોરણમાં પણ આપણે ચાર ગુણ નકશાના આસાનથી મળી જાય ક્લિયર બેટા ઓકે ચાલો સૌથી પહેલા આપણે જોઈએ આગળનું રાજ્ય છે જમ્મુ કાશ્મીર રાજ્ય છે કયું રાજ્ય છે જમ્મુ કાશ્મીર ત્યાર પછી વિદ્યાર્થી આગળનું રાજ્ય છે પંજાબ કયું રાજ્ય છે પંજાબ ત્યાર પછી આ તો તમને ખબર હશે રાજસ્થાન કયું રાજ્ય છે રાજસ્થાન આ તો આપણું ગુજરાત વિદ્યાર્થી ત્યાર પછી આ કયું રાજ્ય છે આપણું ના કહેવાય પણ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ગુજરાતની નીચે આ નાનું સરખું છે વિદ્યાર્થી ગોવા અને આ છે વિદ્યાર્થી કર્ણાટક રાજ્ય કયું રાજ્ય કર્ણાટક અને આ છે વિદ્યાર્થી કેરળ ચાલો આટલા રાજ્ય ક્લિયર બેટા ઓકે ચાલો
ત્યાર પછી વિદ્યાર્થી જમ્મુ કાશ્મીર આપણે પૂર્વ બાજુ જોઈએ તો આ છે હિમાચલ પ્રદેશ રાજ્ય કયું રાજ્ય છે હિમાચલ પ્રદેશ આ છે વિદ્યાર્થી ઉત્તરાંચલ ઉત્તરાંચલ એટલે કે વિદ્યાર્થી જેને ઉત્તરાખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ છે વિદ્યાર્થી ઉત્તર પ્રદેશ કયું રાજ્ય છે ઉત્તર પ્રદેશ ત્યાર પછી આ છે બિહાર આ છે વિદ્યાર્થી કયું રાજ્ય છે આપણું પડોશી મધ્ય પ્રદેશ વિદ્યાર્થી કયું રાજ્ય છે મધ્ય પ્રદેશ ત્યાર પછી આ છે ઝારખંડ હમણે મહાકાલેશ્વર વિદ્યાર્થી હમણે બહુ સમાચારમાં આવતું ઘડે ઘડે મહાકાલેશ્વર વિદ્યાર્થી ઉજ્જૈનમાંથી કોક પકડાયું ને તો એ મધ્ય પ્રદેશ વિદ્યાર્થી અહીંયા આવે છે ત્યાર પછી વિદ્યાર્થી આ છે છત્તીસગઢ રાજ્ય કયું રાજ્ય છે છત્તીસગઢ ત્યાર પછી વિદ્યાર્થી આ છે ઓડિશા રાજ્ય કયું રાજ્ય છે ઓડિશા આ છે પશ્ચિમ બંગાળ અને આ છે વિદ્યાર્થી આંધ્ર પ્રદેશ કયું રાજ્ય છે આંધ્ર પ્રદેશ અને એમાંથી જ અલગ થયેલું રાજ્ય કયું વિદ્યાર્થી આંધ્ર પ્રદેશમાંથી 2 જૂન 2014 ની સાલમાં અલગ થયું એ છે વિદ્યાર્થીઓ તેલંગાણા અને આ વિદ્યાર્થી તમિલનાડુ કયું રાજ્ય છે તમિલનાડુ ઓકે બેટા તો આમાંથી તમારે છે ને એક રાજ્ય પૂછાશે કે કર્ણાટક રાજ્ય દર્શાવો મધ્ય પ્રદેશ રાજ્ય દર્શાવો ધ્યાનથી સાંભળજો બરાબર તો એ સમય તમારે જે તે રાજ્ય છે એ રાજ્યના સ્થાને તમારે દર્શ પેન્સિલથી લખી દેવાનું બાજુમાં જે કોઈ સંજ્ઞા સૂચિ કરી હોય અને ટપકુ કરી હોય તો એ સંજ્ઞા સૂચિનું બોક્સ બનાવીને એમાં લખી દેવાનું રાજ્ય ક્લિયર ત્યાર પછી આ કયું રાજ્ય છે વિદ્યાર્થી સૌથી પહેલું અરુણાચલ પ્રદેશ પછી આ છે આસામ વિદ્યાર્થી આ જે 7 રાજ્ય છે એમાં આ છે અરુણાચલ પ્રદેશ આ છે આસામ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ અને નાગાલેન્ડ વિદ્યાર્થી જે ત્રિપુરા છે જે બાંગ્લાદેશની 3 સરહદથી ઘેરાયેલું રાજ્ય છે ત્રિપુરા ઓકે વિદ્યાર્થી ભારતની પશ્ચિમ બાજુ તમને પૂછાય કે લક્ષદ્વીપ ટાપુ દર્શાવો તો લક્ષદ્વીપ ટાપુ ભારતની પશ્ચિમ બાજુ અરબ સાગરમાં આવેલા છે વિદ્યાર્થી આ છે લક્ષદ્વીપ ટાપુ અહીંયા છે વિદ્યાર્થી હું અહીંયા ખાલી લખું છું અરબ સાગર ત્યાર પછી હિંદ મહાસાગર અને છે બંગાળનો ઉપસાગર બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ આવેલા છે તો અહીંયા છે વિદ્યાર્થી અહીંયા લખી દઉં છું અંદમાન નિકોબાર કયા ટાપુ આવેલા છે અંદમાન નિકોબાર ટાપુઓ જે ભારતની પૂર્વ બાજુ બંગાળના ઉપસાગરમાં આવેલા છે કમ્પ્લીટ ઓકે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી આ રીતે તમારે દર્શાવવાનું રહેશે કોઈ વાર એવું પૂછે હિંદ મહાસાગર તો હિંદ મહાસાગર ક્યાં આવશે ભારતની દક્ષિણે પશ્ચિમે કયો સાગર આવશે અરબ સાગર પૂર્વમાં કયો સાગર આવશે બંગાળનો ઉપસાગર ત્યાર પછી વિદ્યાર્થી આ રાજ્ય છે કયું રાજ્ય ક્યાં આવે છે ક્લિયર બેટા આ ઉત્તર પ્રદેશમાંથી વિદ્યાર્થી ઉત્તરાંચલ ઉત્તરાખંડ રાજ્ય લખેલું એટલે જોડે જોડે જ હોય મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયેલું વિદ્યાર્થી 2000 ની સાલમાં ત્યાર પછી બિહારમાંથી ઝારખંડ અલગ થયું ખ્યાલ આવી ગયો બરોબર કમ્પ્લીટ ચલો આ કયું રાજ્ય છે લખો તમારી જો નકશો હોય તો અરુણાચલ પ્રદેશ આ કયું રાજ્ય છે આસામ આ કયું રાજ્ય છે સિક્કિમ કયું રાજ્ય વિદ્યાર્થી સિક્કિમ જે 3 દેશોની સરહદથી ઘેરાયેલું છે જેમ કે નેપાળ છે ત્યાર પછી ભૂતાન અને ચીન કોણ બનેગા કરોડપતિમાં કઈ ઘણા પૈસાનો પ્રશ્ન હતો કે ભારતનું એવું કયું રાજ્ય છે કે જે 3 દેશોની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તો એ છે સિક્કિમ કમ્પ્લીટ બેટા ઓકે અને તો પણ કોઈ ડાઉટ લાગે તો મને પર્સનલ ફોન કરીને તમારે જણાવજો ઓકે ચલો જય હિંદ જય ભારત બહુ સરસ અક્ષરે તમે પ્રશ્ન પત્ર લખવા